साबरकांठा जिल्लाना प्रांतिजमां श्री रांदल महाकाली मंदिरनो चौथो पाठोत्सवनी भव्य उजवणी करवामां आवी तो प्रसंगे धर्मप्रेमी लोको उपस्थित रही दर्शन करी प्रसाद लईने धन्यता अनुभवी। प्रांतिज भांखरिया बस स्टेण्ड पासे आवेल पौराणिक अने प्राचीन भाव खाते आवेल श्री रांदल महाकाली मंदिरनो चौथो पाठोत्सवनी मंदिर व्यवस्था शैलेषभाई त्रिवेदी तथा मंदिर व्यवस्थापक कमिटी द्वारा भव्य उजवणी करवामां आवी हती। तो पाठोत्सवमां यजमान तरीके संगीताबेन दशरथसिंह राठौड़ द्वारा हवनमां लाभ लीधो हतो। तो आचार्य प्रशांत त्रिवेदी द्वारा शास्त्रोक्त विधि हवन पूजा करवामां आवी हती। तो 570 वर्ष जूना आ मंदिरने स्थाने 4 वर्ष अगाउ विशाल मंदिरनुं निर्माण करवामां आव्युं छे। तो आ महाकाली मंदिर समग्र पંથકમાં પ્રચલિત બનેલ છે। તો મંદિર સંકુલમાં ધર્મશાળા તેમજ ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે। તો મહંત સુજલદાસજી મહારાજ, મનુભાઈ મહારાજ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, દેવીબેન કૃષ્ણાબેન સહિત પ્રાંતિજ સહિત તાલુકામાંથી ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરમાં બિરાજમાન શ્રી મહાકાળી માતાના તથા હવનના દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી। સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। શ્રી રાંદલ મહાકાળીનો મહિમા છેલ્લા 519 વર્ષથી ફેમસ છે। 519 વર્ષ પહેલાં ભાંખરસિંહ રાજાએ રાંદલ માતાની વાવ કાળમાં દુકાળ વખતે પાણીના પીવાના પાણીની સગવડ માટે ખોદાવેલી, જેનું આજે બી મહત્ત્વ છે। આજુબાજુના ગામના દરેક નાગરિકો નવરાત્રિના દરેક પ્રસંગમાં આ વાવની અંદર પોતાના ગરબા ભરાવા આવે છે, માનતા રાખે છે, જે દરેક માનતા આ જગ્યાએ દરેક માય ભક્તની પૂરી થાય છે। એક અમારા અશોકભાઈ પટેલ કરીને હતા, જે એમને આમ હતું કે મારો સર્વિસ લાગશે જ નહીં, પણ તે છતાંય માતાજીને આપણે વિનંતી કરી તો એમને જ બોટાદ મુકામે આજે સર્વિસ કરે છે। એ જ રીતે આપણા જે આજના યજમાન છે સંગીતાબેન, એમને બી 14 વર્ષે માતાજીએ સારા દિવસો આપીને પુત્રનો આ પુત્ર આપ્યો છે। એ જ રીતે મારી લોકો ભાઈ, હું પોતે કોઈ બી સંજોગોમાં નાગરિક બેંકની એક લોન હતી એ ભરવા માટે સક્ષમ હતો નહીં, પરંતુ માતાજીએ એવી કૃપા કરી કે મારા સાળા જગદીશભાઈ વ્યાસે મારી લોન ભરતી હતી, અને બિન વાઇલ એ સમય દરમિયાન મારા મમ્મી જે શિક્ષિકા હતા તે ગુજરી ગયેલા, તેમનું પેન્શન આવ્યું, તેમાંથી મારા સાળાએ જે મને પૈસા આપ્યા હતા એ મેં પરત કરીને હું દેવામાંથી નાગરિક બેંકના મુક્ત થયેલો। આવા ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જે આ જગ્યાએ માતાજીએ પૂરા કરેલા છે। દર વર્ષે ફાગણ સુદ તીજના રોજ આ માતાજીનો પાઠોત્સવ ઉજવવામાં આવે છે। આવતા વર્ષે 5 વર્ષ પૂરા થવાના છે, તે દરમિયાન બધા માય ભક્તોની એવી ઈચ્છા છે કે આવતું વર્ષ કોરોના ગ્રસ્ત જાય અને સારી રીતે આપણે માતાજીનો પાઠોત્સવ ઉજવી શકીએ।